દૂરદર્શન ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આ વિશેષ શ્રૃંખલા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અવલોકન એક વર્ષનું અંતર્ગત ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથેની આ વિશેષ મુલાકાતમાં પ્રેક્ષક મિત્રો તારીખ છવ્વીસમી મે બે હજાર ચૌદના રોજ કેન્દ્ર સરકારે શાસન સંભાળતાની સાથે જ અનેક નવા અભિયાનોની ઘોષણા કરી અને તારીખ છવ્વીસમી મે બે હજાર પંદરના રોજ કેન્દ્ર સરકારે પોતાના શાસનકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું સાથે સાથે તારીખ બાવીસમી મે બે હજાર પંદરમાં રાજ્ય સરકારે પણ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ પોતાના શાસનકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે આવો આજે મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં જાણીએ તેમની પાસેથી અવલોકન એક વર્ષનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું બેન નમસ્તે નમસ્તે દર્શક મિત્રો દૂરદર્શન ગિરનાર હાર્દિક સ્વાગત કરે છે સૌપ્રથમ આપની પાસે જાણવા માગીશું કે આપના શાસનકાળમાં આપને સૌપ્રથમ કેવી અનુભૂતિ થઈ જ્યારે આપે શપથ ગ્રહણ કર્યા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો અને તે સાથે આપે તે કઈ રીતે આપના સંકલ્પો સાકાર કર્યા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા નામની જાહેરાત કરી ત્યારે સૌથી પહેલાં ગુજરાતની નારી શક્તિ મને યાદ આવી કારણ કે આ એક મારું સન્માન નહોતું પરંતુ ગુજરાતની ત્રણ કરોડ નારીનું સન્માન હતું એટલે સ્વાભાવિક છે કે આનંદ અને એમની અનુભૂતિ હોય જ પડકારો તો ઘણા બધા સામને હતા જ પહેલો પડકાર એ હતો કે નરેન્દ્રભાઈનું નામ અને કામ અને એમની મોટી ઇમેજ એની સામે કામ કરવું એ અઘરું કામ હતું પરંતુ ધીરે ધીરે કરીને એ કામને પહોંચી વળવા ગુજરાતના મહાનગરો તાલુકાઓ વિવિધ પ્રકારના કામોનું આયોજન કરીને પહોંચવાનો પૂરો પ્રયાસ કર્યો અને આજે હું માનું છું કે એ દોડની અંદર લગભગ અમારી ગતિ એમની ગતિની સાથે મળી હોય એવો હું અનુભવ કરી રહ્યો છું પડકારોનો સામનો તો કરવાનો જ હોય છે કોઈ માનવી એવો નહીં હોય કે જેની સામે પડકાર ન આવે કોઈ એવી સંસ્થા અથવા તો કોઈ એવી કંપની નહીં હોય કે જેની સામે પડકારો ન આવે હોય પણ પડકારોમાંથી માર્ગ કાઢે અને સિદ્ધિને હાંસલ કરે એ જ સાચા અર્થની અંદર કામ કર્યું ગણાય છે અને એ જ પરિશ્રમ જે કરે હોય એના સિદ્ધિ આપણને પ્રાપ્ત થતી હોય છે એલા એક વર્ષના ગાળા દરમિયાન અનેકવધી ક્ષેત્રની અંદર અનેક નવી યોજનાઓની અમલવારી કરીને આપણે કામ કર્યું છે આપના જો કોઈ એક સિદ્ધિ સિદ્ધિ હોય તો સૌથી મોટી રહી છે પહેલી સિદ્ધિ હું એ ગણાવી શકું મહિલા સશક્તિકરણ અને મને એમાં પહેલેથી એટલો બધો રસ છે અને આ એક વર્ષમાં નથી થયો પરંતુ લગભગ પંદર સત્તર વર્ષથી મહિલા કલ્યાણ વિભાગ હું જોતી આવી છું એની સાથે આઈસીડીએસ યુનિટ પણ છે મહિલાઓને લગતા અનેક વિધ પ્રશ્નો હતા એ બધાઓમાં બહેનોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટેનો પૂરો પ્રયાસ કર્યો છે આ વર્ષની અંદર મેં તેત્રીસ ટકા અનામત એ ખાસ કરીને ગૃહ વિભાગની અંદર બહેનો જોડાય અને કોન્સ્ટેબલ પીઆઈ પીએસઆઈ ડીએસપી આઈજી રેન્ક સુધી પહોંચે એના માટે મેં પ્રયત્ન કર્યો એકલું જાહેરાત કરીને મેં સમાપ્ત નહોતું કર્યું પરંતુ દરેક જિલ્લાની અંદર બહેનોને તાલીમ આપવામાં આવે ફિઝિકલ ટેસ્ટ માટેની પણ તાલીમ અપાય ઇન્ટરવ્યુની પણ તાલીમ અપાય લેખિત પરીક્ષાની પણ તાલીમ અપાય અને એટલે આપ સૌ જોઈ શકશો કે એકાદ મહિનાની અંદર આ બધી જ ભરતી થવાની છે તેમાં કેટલી મહિલાઓએ મેદાન મારી લીધું છે એ આપણને અંદાજ આવશે મહિલાઓની બાબતમાં ગુજરાત તો વધારે સુરક્ષિત છે તેમ છતાં વન એટ એક હેલ્પલાઇન શરૂ કરી આપણે ગઈકાલનો જ એક પ્રસંગ છે દીકરી પોતાના ગમતા સાથીદાર સાથે લગ્ન કરે અને પછી પરિવારને એ ન ગમે સ્વાભાવિક છે અને એટલે એને પકડી લાવે અને હાથ કડી પહેરાવી અને ઘરની અંદર પાછળ મૂકી રાખે એ વાત છે કે વન વન સુધી પહોંચે અને અમારી બહેનો ગાડી લઈને પહોંચે અને દીકરીને છોડાવી લાવે એ વન એટ વન દ્વારા શક્ય બને અને એટલા માટે બહેનો ઉપર થતા આવા પ્રકારના અત્યાચારો હોય અથવા તો કોઈ પણ પ્રકારની એના ઉપર સ્થિતિ પેદા થાય ત્યારે વન એટ વન એ સહાયરૂપ બને છે એટલે આવા ઘણા બધા ઇનિસિએટિવ આપણે લીધા છે ખાસ કરીને મહિ મહિલાઓ માટેની આર્થિક ઉન્નતિ થાય એના માટે પણ આપણે નવા પગલાંઓ ભર્યા છે એ ઉપરાંત બહેનોને રોજગારી પ્રાપ્ત થાય એના માટે પણ આપણે પગલાં લીધા છે અને રાજ્ય સરકારમાં પણ પહેલાં ત્રીસ ટકા અનામતની જોગવાઈ હતી આપણે એને તેત્રીસ ટકા કરીને ત્રણ ટકા એમાં વધારો પણ કર્યો છે એટલે બહેનોના આર્થિક રીતે એમની શારીરિક સ્વચ્છતા જળવાય એમના આરોગ્યને નુકસાન ન થાય એના માટે પણ રાજ્ય સરકારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી કૃષિ ક્ષેત્ર અને અને ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ જે કામ કરી રહી છે એમને પણ મિલ્કિંગ મશીન આપવાની બાબત હોય બલ્ક મિલ્ક કુલર આપવાની બાબત હોય કે ત્રણસો ચોરસ મીટરનો ફ્રીમાં પ્લોટ આપવાની બાબત હોય કે એના ઉપર પાંચ લાખ રૂપિયા આપીને એના ઉપર મકાન બાંધકામ કરીને એમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરવા માટેનો પ્રયાસ કરવાનો હોય એ બધું જ આ રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષની અંદર કર્યું છે બેન આપે મહિલા સશક્તિકરણની વાત કરી છે કે તો તો એ વાત સાચી આમ દરેક જુદા જુદા વિભાગોની અંદર બજેટ હતું જ પરંતુ વિભાગો બહેનોની યોજનાઓ બનાવીને એનું અમલીકરણ કરવાનું એમાં થોડીક નબળાઈ હતી એમ કહું તો ચાલે અને એટલા માટે રાજ્ય સરકારે મહિલાઓ માટે જેન્ડર બજેટ અલગથી નક્કી કર્યું કે તમારે બહેનો પાછળ આટલું બજેટ તો વાપરવાનું છે અને એટલા માટે મેં જે કહ્યું કે આટલી યોજનાઓ આપણે બનાવી એની પાછળનું કારણ એ છે કે આરોગ્યની અંદર આટલી રકમ બહેનોના આરોગ્ય પાછળ વાપરવાની છે એટલે મા યોજનાનું અમલવારી શરૂ થઈ એ ઉપરાંત નક્કી કર્યું કે બહેનો માટે આટલું આરોગ્યમાં વાપરવાનું છે અને એટલા માટે બહેનોના સર્વાઈકલ કેન્સર હોય કે બ્રેસ્ટ કેન્સર હોય એની ટ્રીટમેન્ટ કરાવી ફ્રીમાં એના ઓપરેશનો કરવા એ એની અંદરથી આવ્યું એટલે કૃષિ ક્ષેત્રમાં જે મેં વાત કરી એ અલગ મૂક્યું ત્યારે એ બધી યોજનાઓ આવી કારણ કે જ્યારે અલગ બજેટ વાપરવાનું હોય ત્યારે દરેક વિભાગના સેક્રેટરી એનો વિચાર કરતા થયા કે અમારે સ્પેશિયલ બેનો માટે કઈ યોજના બનાવી જેથી કરીને જન્ડર બજેટનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે એનો ખૂબ મોટો લાભ ગુજરાતની મહિલાઓને મળતો થયો છે બેન આપ ચોત્રીસ જિલ્લાઓમાં આપણે આ એક વર્ષમાં પ્રવાસ કર્યો છે તો ગતિશીલ ગુજરાતની જે આપણે વિભાવના આપી છે તો આપને શું લાગે છે કે ગુજરાત કેટલું ગતિશીલ બન્યું આપના દોરા દરમિયાન ચોત્રીસ જિલ્લાઓમાં મારો એક વાર પ્રવાસ નથી થયો પરંતુ દરેક જિલ્લામાં બે થી સાત વાર પ્રવાસ થયો છે પ્રવાસને કારણે કાર્યકર્તાઓ ચૂંટાયેલા સદસ્યો અને ખાસ કરીને અધિકારીઓ વધારે ગતિશીલ બને છે એમને એમના કામની યોજનાઓની સમીક્ષા કરવી પડે છે અને એનો જવાબ આપવો પડે છે બીજું એક હતું કે લોકસંપર્ક સેતુની મેં જાહેરાત કરી હતી એટલા માટે કે નાના નાના પ્રશ્નો માટે છેક ગાંધીનગર સુધી પબ્લિકને આવવું પડતું હતું છેક જામનગર ડાંગ અથવા તો જૂનાગઢના છેવાડાના લોકોનું કામ ન થાય અને એ કામ માટે અહીં આવવું પડે એ મને ઠીક નહોતું લાગતું અને એટલા માટે લોકસંપર્ક સેતુની જાહેરાત કરી દરેક તાલુકા મથક ઉપર વ્યક્તિગત કામો હોય કે પછી સમાજના કોઈ એવા કામો રહી ગયા હોય એ મહેસૂલના કોઈ એવા કામો રહ્યા હોય તો એ બધો જ પ્રશ્નો લઈને તાલુકા મથકે અરજીઓ આવે અને એનું સોલ્યુશન આપીએ અને ત્યાં જ એ કામનો નિકાલ થઈ જાય એ માટેનો પ્રયાસ કરવો જોઈએ હમણાં જ સ્વાગત ઓનલાઈનના કાર્યક્રમમાં એક વિધવા બેન મારી પાસે આવી હતી અને એણે મને એ ફરિયાદ કરી કે એના પતિનું દેહાંત થયો અને એટલે એને એક લાખ રૂપિયાનો વીમો મળવો જોઈએ પરંતુ પ્રયાસો અનેક કર્યા હશે બેને પરંતુ એમાં એને વીમો ન પ્રાપ્ત થયો પણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં એને ખબર હતી એટલે પોતે જ આવ્યા અને બે દિવસની અંદર એમના વીમાના એક લાખ રૂપિયાનો ચેક એમને અપાવી દીધો તો આ છે ગતિશીલ ગુજરાતની વિભાવના અને એ જ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ બેન હવે એક સવાલ એ સૂચે છે કે અત્યાર સુધી છેલ્લા દાયકાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કેટલીક સમસ્યાઓ હતી હવે કેન્દ્ર સરકારમાં પરિવર્તન આવવાથી રાજ્ય સરકાર એટલે ખૂબ મોટો લાભ થયો છે હું મોટી બાબત પછી લઉં પરંતુ જે સીધી પબ્લિક સાથે જોડાયેલી બાબતો છે રાજ્ય સરકારે છેલ્લા પાંચ સાત વર્ષથી પાણી પુરવઠાની અનેક યોજનાઓ બનાવી બે બાજુએ લાઈન આવી જાય પાઇપલાઈનો નંખાઈ જાય પણ વચ્ચે રેલવે આવે એટલે મંજૂરી ના મળે વચ્ચે ફોરેસ્ટ આવે એટલે મંજૂરી ના મળે વચ્ચે નેશનલ હાઈવે આવે એટલે મંજૂરી ન મળે અને એટલે રાજ્ય સરકાર ખર્ચ કરે કામ પૂર્ણ કરે પણ વચ્ચે કનેક્શન ન મળવાને કારણે પબ્લિકને પાણી ન મળે અને સ્વાભાવિક છે કે લોકોને તો ખબર જ નથી કે પાઇપલાઇન તો નંખાઈ ગઈ છે પણ કારણ શું છે કે જેથી અમને પાણી નથી મળતું એમના અમે વચન પણ આપ્યું હોય કે દોઢ વર્ષમાં એક વર્ષમાં અમે તમને પાણી આપી દઈશું તેમ છતાં એ કામ ન થાય અને એટલા માટે નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન બન્યા કે બસો ને નવ આવી જે પેન્ડિંગ યોજનાઓ બાકી હતી મંજૂરી આપવાની એ અમને મળી ચૂકી અને એને કારણે અમે આ કામમાં કામો પૂરા કરી શક્યા કામો પૂરા થવાને કારણે લોકોને પાણી મળ્યું અને પાણી મળવાને કારણે આજે તમે જોઈ શકશો કે કોઈ એકાદ બે ઘટનાએ ક્યાંક પાણીની પાઇપલાઇન તૂટી હોય અને હલ્લો થયો હોય જુદી વાત છે પરંતુ ગુજરાતમાં ક્યાંય પણ પાણીની બૂમ નથી આવી દર વર્ષે અમે ટેન્કરો ચલાવતા હતા કચ્છ સિવાય અને અમુક જ ભાગની અંદર પાણીના ટેન્કર સિવાય રાજ્યની અંદર કોઈ પણ સ્થાન ઉપર પાણીના ટેન્કર નથી ફરતા સૌથી મોટું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની પરમિશન માત્ર સત્તર દિવસમાં આપી જો આ કામ પણ જો બે હજાર છ સાતની અંદર થઈ ગયું હોત તો આજે કેટલો મોટો ફાયદો ગુજરાતના કિસાનોને થયો હોત શુદ્ધ પીવાનું પાણી મળ્યું હોત તો લોકોને જે રોગો થયા એ રોગોમાંથી એ તો મુક્ત થઈ ગયા હોત એ ઉપરાંત આપણી જે મોટી મોટી યોજનાઓ હતી જે નરેન્દ્રભાઈના સમયમાં શરૂ થઈ હતી એ બધી યોજનાઓને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી થઈ છે મેટ્રોને દસ હજાર કરોડનું જાયકા દ્વારા એમને લોન અપાવવાની મંજૂરી જાપાન પાસેથી અપાવી જેનું કામ આપણે શરૂ કરી દીધું એ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી એને બસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી જેથી કરીને આપણે ભવ્ય ભારતનું નિર્માણ અત્યારે ચાલુ કામ થઈ ગયું છે હમણાં ચાર પાંચ દિવસ ઉપર આપણો જે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે જેમાં આપણે બાર એસઆઈઆર ગુજરાતની અંદર બનાવવાના છીએ એમાં પહેલું એસિઆર એટલે એસઆઈઆર એટલે ધોલેરા તો ધોલેરાની અંદર બે હજાર સાતસો કરોડ જેટલી રકમ એમણે હમણાં જ ફાળવી અને એને કારણે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આપણે પૂર ઝડપે કરી શકીશું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે એટલે વિદેશમાંથી જે કંપનીઓ ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એમનો રસ્તો મોકળો થઈ જશે એટલે એ પણ મૂડીરોકાણ આવશે મૂડીરોકાણ આવતાની સાથે જ આસપાસના વિસ્તારના યુવાનોને રોજગારીની તકો એમાંથી ઉપલબ્ધ થવાની છે અને બીજા નાના નાના જે યુનિટો હશે એમને પણ એસએલએ કરવા માટેની નાના યુનિટો પણ ઊભા થશે એટલે એક કંપની આવતાની સાથે અનેક બીજા કામો શરૂ થતા હોય છે ગિફ્ટને પણ મોટો ફાયદો થવાનો છે સુરતની અંદર જે ડ્રીમ સિટી માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ એમાં પણ નવી નવી યુનિવર્સિટીઓ નવી કંપનીઓને પણ એમાં રસ દાખવ્યો છે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે જે પેન્ડિંગ પ્રશ્નો હતા એમાંથી હું માનું છું લગભગ એંશી ટકા કરતાં વધારે પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે સરકારી શાસનમાં સાથે જ અનેક

કન્યા શિક્ષા યાત્રાની આપણે શરૂઆત કરી ત્યારે યાત્રાની શરૂઆત કરનાર મેનેજમેન્ટ કરવું એ બધું મેં કર્યું હતું એટલે મને આનંદ છે અને ગૌરવ પણ છે એ જ રીતે બેટી બચ્ચાઓનું જે અભિયાન શરૂ થયું એ અભિયાનમાં પણ મારો એટલો જ યોગદાન છે એમાં એના ખૂબ સારા પરિણામો આજે પ્રાપ્ત થયા છે દીકરીઓ ભણતી થઈ છે અને છોકરાઓ કરતાં પણ છોકરીઓના પરિણામ ઉત્તમ આવી રહ્યા છે એ પણ એક સારું પાસું મારી દૃષ્ટિએ તો છે જ પરંતુ હું એમ પણ કહીશ કે છોકરીઓ આગળ જાય અને છોકરાઓ પાછળ રહી જાય એ પણ એક સારી નિશાની તો નથી જ અને એટલા માટે બંને માટે રાજ્ય સરકારે પ્રયાસો કરવા જોઈએ અને પ્રયાસો આપણે કરીએ છીએ આ જ આખો પ્રોજેક્ટ નરેન્દ્રભાઈએ આખા દેશ માટે લીધો છે અને દેશમાં દરેક રાજ્યની અંદર આ પ્રકારે જો પ્રોજેક્ટ લઈને પ્રજા પણ એની સાથે જોડાય અને જનભાગીદારી કરીને દીકરી અને દીકરાઓના શિક્ષણ એના સંસ્કાર એના આરોગ્ય ની ચિંતા કરે તો માનું છું કે દેશ દુનિયાની હરોળમાં આવીને ઉભો રહેશે બેન ડિજિટલ ગુજરાતનો એક આખો વિચાર પણ ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકારનું અભિયાન ડિજિટલ ઇન્ડિયા તેમણે વહેતું મૂક્યું છે જે વિચાર તેને આપણે કઈ રીતે કઈ દિશામાં કેટલા સજ્જ છીએ તેને આવકારવા માટે એક તો ડિજિટલ ઇન્ડિયાને કારણે એક ભાવ આખા રાજ્યની અંદર યુવાનોમાં થયો છે હું કહીશ કે ગુજરાતના સરપંચો જે યુવાનો છે અને જે થોડું ઘણું પણ આ ટેકનોલોજી જાણે છે એવા યુવાનોએ હજુ તો અમે સ્ટાર્ટ કરીએ પહેલાં ડિજિટલ વિલેજ બનાવવા તો નિર્ણય કર્યો છે અને ગુજરાતની અંદર ઓછામાં ઓછા પચાસ ગામ હશે કે જે ડિજિટલ બની ગયા વાઈફાઈ બની ગયા છે એટલે આ એક નરેન્દ્રભાઈનું જે સ્લોગન ડિજિટલ ઇન્ડિયા તો એ ડિજિટલ ઇન્ડિયાથી ડિજિટલ વિલેજ સુધી પહોંચી ચૂક્યું છે અમારા મોડાસા હોય કે મોડાસા તાલુકો હોય કે આ બાજુ હિંમતનગર હોય આ બધા જ જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર એક હોડ જામી છે કે અમે અમારા ગામને અમારા તાલુકાને ડિજિટલ બનાવીએ બીજી બાજુ એ સરકારી તંત્રની અંદર ઈ ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને વહીવટી તંત્રમાં ઝડપ આવે ફાઇલોનું જલ્દી નિરાકરણ થાય એમાં વધારેને વધારે પારદર્શકતા આવે વધારે ફાઇલો પેન્ડિંગ ન રહી જાય અને પબ્લિકને બે ચાર દિવસની અંદર એનો લાભ પ્રાપ્ત થાય એના માટે પણ આપણે એનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છીએ ગુજરાતના સાત સિટી એ સ્માર્ટ સિટીની અંદર લઈ લેવામાં આવ્યા છે એટલે એમાં પણ ડિજિટલ ઇન્ડિયાનો લાભ આપણને પ્રાપ્ત થવાનો છે એમની આખી યોજના બની રહી છે અને યોજના બનશે એટલે આપણે એનો અમલવારી કરશું પણ હું માનું છું કે કેન્દ્ર એની યોજના બનાવે એ પહેલાં ગુજરાતની અંદર પાછલા પાંચ સાત વર્ષથી એ જ કામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામ આપણે કરતા હતા કે જન્મ મરણનો દાખલો પણ ઓનલાઈન મળી જાય ટેક્સ પણ ઓનલાઈન ભરાઈ જાય આવા અનેક મેલેરિયા થયો હોય તો તમે એમ જાણ કરી શકો કે મને મેલેરિયા થયો છે તો તાત્કાલિક એને સારવાર પ્રાપ્ત થાય એ ઉપરાંત મારે ટોયલેટ જોઈએ છે એના માટે પણ એપ્લિકેશન બનાવવામાં આવી છે કે જેથી કરી ગામના લોકો માગણી કરે કે મને મારું ટોયલેટ મંજૂર કરો ક્યાંક કચરો પડ્યો છે તો કચરાના પણ મોબાઈલ ઉપર એસએમએસ જાય છે કે અહીં કચરો પડ્યો છે એ રીતે સીસીટીવી કેમેરા સુરક્ષા માટે પણ સુરત હોય કે અમદાવાદ હોય આ ધીરે ધીરે કરીને એનો ઉપયોગ કરીને એક સમાજની અંદર સુરક્ષા સ્વચ્છતા સભ્યતા સંસ્કાર આ બધું જ આની અંદર આવે પારદર્શકતા આવે એ માટેનો પ્રયત્ન ગુજરાત ખૂબ સારી રીતે અને ઝડપથી કરી રહી છે આપની પાસે એ જાણવાનું મન થાય છે કે કેન્દ્ર સરકારે પહેલીવાર પોતાની વિદેશ નીતિમાં રાજ્ય સરકારોને સંમેલિત કરી આપ આપણ હમણાં ચીનના પ્રવાસે જઈને આપે કરાર સમજૂતી કરાર કર્યા સ્માર્ટ સિટીઝ માટેના તો આપનું આપને શું લાગે છે કે આ કેન્દ્ર સરકારની જે વિદેશ નીતિ છે એમાં રાજ્ય સરકારોને સંમેલિત કરવાની આ નીતિ આપણા માટે ગુજરાત માટે કઈ રીતે વધુ સારી રહેશે નરેન્દ્રભાઈએ જે પહેલ કરી છે ચાઈના અને ઇન્ડિયા સાથેની એમાં એમને એ અભિગમ હતો કે સ્ટેટ ટુ સ્ટેટ મળે શેર ટુ શેર મળે અને એને કારણે એનો ખૂબ સારો લાભ આપણને પ્રાપ્ત થયો છે જ્યારે ચાઈનાના પ્રેસિડેન્ટ ગુજરાતમાં આવ્યા ત્યારે આપણે ત્રણ એમઓયુ સાઇન કર્યા હતા એક સ્ટેટ ગવર્મેન્ટે એમઓયુ સાઇન કર્યું હતું એક અમદાવાદ શહેર સાથે એમઓયુ સાઇન થયું હતું તો આ જે એમઓયુ સાઇન થયા હતા એ દિશામાં આપણે ત્યાં જઈને જોઈ શકીએ કે એમનો લાભ આપણે અહીં કેવી રીતે લઈ શકીએ એ દિશામાં એમણે પહેલ કરી હતી મેયર મેયર પણ એકબીજાને મળે અને એમના જે વિચારો છે એ વ્યક્ત કરે જે કામ થઈ રહ્યું છે એમની નજરે તેઓ જુએ જેથી કરીને એક નવા વિચારો પણ એમના આવે અમલવારી કરવા માટેના પ્રયાસો પણ એની અંદરથી થાય સંકલ્પ એક બને કે આ પ્રકારના શહેરો આપણે પણ બનાવીએ એવી એક દ્રષ્ટિ રાખીને નરેન્દ્રભાઈએ આ કામની શરૂઆત કરી હતી અને એમાં હું અને મેયરશ્રી ત્યાં ગયા હતા બીજા બે કર્ણાટકના તો મુખ્યમંત્રીશ્રી નહોતા આવી શક્યા પરંતુ ચાર મેયર અને બે મુખ્યમંત્રી એમાં આવ્યા હતા મને લાગે છે કે અમે જે પ્રવાસ ત્યાં કર્યો એ પ્રવાસના માધ્યમ દ્વારા એટલું જરૂર હું કહીશ કે વિદેશી કંપનીઓ ગુજરાતની અંદર મૂડી રોકાણ કરવા માટે ઇન્ટરેસ્ટેડ છે એમને બીજા રાજ્ય કરતાં ગુજરાત પહેલી પસંદગી એમણે મૂકી છે એના કારણો ઘણા બધા છે કે રોડ છે પાણી છે ઇલેક્ટ્રિસિટી ચોવીસ કલાક છે પ્રો એક્ટિવ ગવર્મેન્ટ છે લોકો પણ સારા અને સમજદાર પણ છે અને હેલ્પિંગ નેચરવાળા છે આ પ્રકારની એમની એક ભાવનાના દર્શન અમને લોકોના થયા એમાં એમને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ મોટો ઇન્ટરેસ્ટ છે ટેકનોલોજીનો સહયોગ આપણે જોઈએ છે એટલે એ પણ આપવા માટે એમની તૈયારી છે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર પણ એમને છે કારણ કે આપણો એક વિશાળ દેશ છે અને એક એક વ્યક્તિ પાસે બે બે મોબાઈલ છે અને એટલા માટે એમને એ પણ રસ હોય સ્વાભાવિક છે એટલે ઇલેક્ટ્રોનિકમાં એમને ખૂબ મોટો રસ છે પાવર સેક્ટરની અંદર રિન્યુએબલ એનર્જીની અંદર સોલર પાવરમાં એ બધામાં એમને ખૂબ ઇન્ટરેસ્ટ દાખવ્યો છે અને એટલે અમે એમની સાથે લગભગ સત્તર જેટલા એમઓયુ સાઈન કર્યા હતા અને ત્રીસ હજાર કરોડ રૂપિયાના એમઓયુ સાઇન થયા હતા એમાં બે એમઓયુ સાઇન થયા હતા શાંઘાઈમાં મુખ્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની અધ્યક્ષતામાં એ કચ્છની અંદર વેલ્સપન કંપની સાથે ટેક્સટાઇલની અંદર સ્ટીલની અંદર શરૂ થયો છે અને એ માનું છું કે ત્યાં બધી જ સગવડ છે અને એટલા માટે થોડાક સમયની અંદર એ શરૂ પણ થઈ જશે એવું છે એટલે મારી દ્રષ્ટિએ ખૂબ સારો જે નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો એ નિર્ણય મારી દ્રષ્ટિએ ખૂબ સારો હતો કારણ કે અમને પણ ખૂબ જાણવાનું મળ્યું અને અમે પણ એક નિર્ધાર કરીને તો આવ્યા છીએ કે આટલું કામ તો કમસે કમ આપણે એક વર્ષની અંદર કરાવવું એવું છે બેન આપના એક વર્ષના ખૂબ મોટા આયોજનો થયા સાતમું ગ્લોબલ બિઝનેસ ઇન્વેસ્ટર્સ સમિટ થયું અને સાથે સાથે પ્રવાસી ભારતીય દિવસ આ વખતે અહીં ગુજરાતમાં ઉજવાયો દાંડી કુટીરનું ઉદઘાટન અને ગ્લોબલ સીઓ કોન્કલેવ અને ચીનના પ્રમુખ પણ આપણે ગુજરાતની મુલાકાતે આવ્યા તો તે દરમિયાન ખૂબ જ મોટી રકમ અને સંખ્યામાં એમઓયુ સાઇન થયા તો હવે કયા મોટા પ્રોજેક્ટ્સ કે મોટી રોકાણકારો ગુજરાતમાં આવશે એક તો આ ત્રણ ચાર જે મોટા ઇવેન્ટ થયા એને કારણે અમને લોકોને ખૂબ શીખવાનું મળ્યું હું એને એક મોટું પોઝિટિવ પોઝિટિવ ગણું છું એને એમઓયુ સાઇન થયા પચીસ લાખ કરોડ રૂપિયાના અમારી જવાબદારી છે કે જે એમઓયુ સાઇન થયા એ કઈ કયા જિલ્લામાં એ એમની કંપની ઊભી કરવા માગે છે એ અમારે અમારે કામ કરવાનું છે અને એટલા માટે એની સ્ક્રુટિની અત્યારે તો અમે કરાવી દીધી છે કે એમાંથી નાના ઉદ્યોગો કેટલા છે મધ્યમ ઉદ્યોગો કેટલા છે અને એક હજાર કરોડ ઉપરાંતના કેટલા એમઓયુ સાઇન થયા છે કેટલા ટેકનોલોજીના છે કેટલા એજ્યુકેશન સાથે એમને કરવું છે કેટલાક આરોગ્ય સાથે હેલ્થ સાથે સંકળાયેલા છે એવા જુદા જુદા પ્રકારના એમઓયુ સાઇન થયેલા છે એ બધાઓની એમણે સ્ક્રુટિની કરી દીધી છે અને સ્ક્રુટિની કર્યા પછી એ બધી જ વિગતો અમે જે તે જિલ્લાની અંદર મોકલી આપી છે કારણ કે જેમને જે જિલ્લા સાથે કામ કરવું છે તો એ જિલ્લાના શ્રી એની અંદર ઇન્ટરેસ્ટ લઈ શકે દરેક જિલ્લાની અંદર અમે સેલ બનાવ્યો છે એ સેલના માધ્યમ દ્વારા ઓનલાઈન બધી એપ્લિકેશનો ત્યાં પહોંચી ગઈ છે હવે અમારા કલેક્ટરશ્રી જેમણે પણ એમઓયુ સાઇન કર્યું છે એમને બોલાવે છે અને કયા પ્રકારની આપે એમઓયુ સાઇન કર્યું છે એમાં આપ આગળ વધવા માગો છો માનો કે સુરત છે તો સુરત સાથે જેમણે પણ એમઓયુ સાઇન કર્યા છે કોઈ ટેકનોલોજી ના કર્યા હશે કોઈ વોટર મેનેજમેન્ટ માટે કર્યું હશે અથવા તો કોઈએ લિક્વિડ વેસ્ટમાંથી પાવર વગેરે ઉત્પન્ન કરવા માટેનું કર્યું હશે તો એ કોર્પોરેશન સાથે બેસીને એ આગળ વધશે તો આ રીતનું આખું અમારું આયોજન લગભગ પૂરું થવા આવ્યું છે મોટા જે ઉદ્યોગો છે એ મોટા ઉદ્યોગોને તો આપણે કોઈ જમીન આપતા નથી હોતા અને એટલા માટે એમને જ્યાં પણ કંપની ઊભી કરવી હશે ત્યાં લોકલી જશે અધિકારીઓને મળશે પોતે જમીન ખરીદશે ત્યાં અને જમીન ખરીદી પછી જે કોઈ મંજૂરીઓ રાજ્ય સરકારે આપવાની છે અને કેન્દ્ર સરકારને જે મંજૂરી આપવાની હશે એમાં અમારું પૂરેપૂરું યોગદાન રહેશે એ પ્રમાણે આપણે એમોલ સાઈન થયા છે એમાં આગળ વધી રહ્યા છીએ બેન કેન્દ્ર સરકારના એક આયોજનમાં બહુ જ મોટું આયોજન એ છે કે બે હજાર ઓગણીસ સુધી સ્વચ્છ ભારત તો અને આપને સ્વચ્છતા અને ખાસ કરીને આપે કહું તેમ શૌચાલયો નિર્માણનું એક પ્રોજેક્ટ આપને મન બહુ જ મહત્વપૂર્ણ છે તો તે દિશામાં ગુજરાત કેટલું આગળ વધી રહ્યું છે મે મે 2014 28 મે મે ના દિવસે જાહેર કર્યો હતો કે ગુજરાતમાં આવતા 3 વર્ષની અંદર હું એક પણ ઘર બાકી નહીં રાખું કે જે ઘરમાં મહિલાઓ માટે ટોયલેટ ન હોય મહિલાઓ માટે શબ્દ હું એટલા માટે વાપરું છું આમ તો ટોયલેટ બનશે એટલે સૌથી પહેલાં એનો યુઝ તો પુરુષો જ કરવાના છે મહિલાઓ કેટલી કરશે પછીની વાત છે કારણ કે મેં એક બેનનું ઇન્ટરવ્યુ મેં શક્તિ કરીને પેલી જે ચેનલ આવે છે એની અંદર એનું મેં સાંભળ્યું હતું કે બેને પોતે ટોયલેટ બનાવવા માટેનો સંઘર્ષ ઘરમાં શરૂ કર્યો પરંતુ ટોયલેટ બનાવવા માટે ઘરના પરિવારજનો તૈયાર જ ન થયા એની દીકરી બાર વર્ષની થઈ ત્યારે એને જે તકલીફ પડવા માંડી એને લીધે બેને ફરીથી સંઘર્ષ શરૂ કર્યો તો પણ ન માન્યા એટલે બેને પોતાનું મંગલસૂત્ર વેચી દીધું અને મંગલસૂત્ર વેચ્યા પછી એમાંથી જે દસ બાર હજાર રૂપિયા મળ્યા એમાંથી એણે પોતે ટોયલેટ બનાવ્યું ટોયલેટ બનાવી ત્યાં સુધી એને કોઈએ ઘરના પરિવારજનોએ મદદ ન કરી અંતે પેલી એન્કર એન્કરબહેને એને પ્રશ્ન પૂછ્યો કે ટોયલેટ થયા પછી સૌથી પહેલો પ્રયોગ ઉપયોગ કોણે કર્યો તો એણે એ જવાબ આપ્યો કે સૌથી પહેલાં મારા પતિએ ઉપયોગ કર્યો એટલે હું કહું છું કે ઘરમાં ટોયલેટ બનશે ત્યારે એમનો પણ ઉપયોગ પુરુષો પણ કરવાના છે પરંતુ પુરુષોને એ નથી ધ્યાન આવતું કે એક મહિલાને આપણી દીકરીને ટોયલેટની શા માટે જરૂરિયાત છે બાથરૂમની શા માટે જરૂરિયાત છે એક મહિલા તરીકે આપણે સમજી શકીએ એમ છે એ પ્રેગ્નન્ટ વુમન હોય ડિલિવરીવાળી બહેન હોય અથવા તો મેન્સ્યુરેશન પીરિયડ સમયની દીકરી હોય તો એ બધાને કે શા માટે બધાની આવશ્યકતા ન હોય અને એને કારણે જે કેન્સરને વગેરે થાય છે એ પીડા તો બહેને ભોગવવાની છે ચાલો ઠીક છે બેન પીડા તો ભોગવી લેશે પરંતુ ત્યાર પછી બેન જ્યારે ઘરમાંથી ચાલી જશે ત્યારે એ પરિવાર અનાથ બની જશે બાળકો અનાથ બની જશે પછી એ ઘરના સભ્યોની શું દશા થશે એ અંદાજ પણ પરિવારજનોને આપવો જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આપણે દર વર્ષે ટોયલેટ બનાવવા માટેનો એક ઝુંબેશ શરૂ કરવી અને આ ઝુંબેશના ભાગરૂપે મને આજે ખુશી થાય છે કહેતા કે એક વર્ષના અંતે ગુજરાતની એકસો ને ઓગણસાઠ નગરપાલિકાઓ અને આઠ મહાનગરો એમાં બે મહાનગરોને છોડીને બાકીના બધા સ્થાનો ઉપર સો ટકા ટોયલેટનું કામ આપણે પૂરું કરી દીધું છે ક્યાંક કોઈ પરિવારને ઘરમાં બાજુમાં જગા નહીં હોય તો એ જગા શોધીને સરકાર એને સામૂહિક ટોયલેટ બનાવવા માટેની એક નવી યોજના બનાવી રહી છે એ કામ આપણે પૂરું કર્યું ગામની અંદર જ્યારે ટોયલેટ આપણે કામ શરૂ કર્યું છે ત્યારે લગભગ છ લાખ કરતાં વધારે ટોયલેટ ગ્રામ્ય લેવલમાં આપણે પૂરા કરી દીધા છે એ ઉપરાંત કંપનીઓ જોડાઈ રહી છે લોકો દાન આપી રહ્યા છે સ્વચ્છતાની અંદર અને અત્યાર સુધીમાં ચાલીસ કરોડ રૂપિયાનું દાન ટોયલેટ બનાવવા માટે ગુજરાતને પ્રાપ્ત થયું છે કેટલાક એનઆરઆઈ અને કેટલાક એનજીઓ ગામે ગામ દત્તક લઈ રહ્યા છે અને પોતે જ એની અંદર ટોયલેટ બનાવી રહ્યા છે એટલે મારો જે ટાર્ગેટ છે કે બે હજાર ઓગણીસમાં વડાપ્રધાનશ્રીએ જરૂર કહ્યું છે પણ હું બે હજાર સત્તરમાં એ કામ પૂરું કરી દઈશ ગુજરાતની અંદર અને એક જ્યારે લોક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અધિકારીઓ પણ પ્રોએક્ટિવ બની રહ્યા છે અને પબ્લિક માગી રહી છે કે અમારે ટોયલેટની ગ્રાન્ટ જોઈએ છે ત્યારે એનો લાભ લઈને આ કામ પૂર્ણ કરી દેવું વિશેષ આયોજન છે સ્કિલ ઇન્ડિયા એક એમણે અભિયાન ઘોષણા કરી છે તો એ અંતર્ગત આપણે ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં એમ્પ્લોયબલ સાથેનો સાથે સમાવેશ નથી થતો તો આપણે એ સ્કિલ ઇન્ડિયાનું જે અભિયાન છે તેને ગુજરાતમાં કઈ રીતે આગળ વધારવાનું વિચાર્યું છે આપણે ત્યાં શ્રમ રોજગાર ડિપાર્ટમેન્ટ છે પરંતુ વર્ષોથી એ ડિપાર્ટમેન્ટ જાણે કોઈ કોઈને ગમે જ નહીં એવું એક માનસિકતા હોય છે મહેસૂલ તો વધારે સારું નાણાં તો એનાથી વધારે સારું મારી દ્રષ્ટિએ મહિલા બાલ કલ્યાણ હોય શ્રમ રોજગાર હોય કે આરોગ્ય વિભાગ હોય અથવા સમાજ કલ્યાણ વિભાગ હોય આ બધા એવા વિભાગો છે કે જેની સાથે ગુજરાતની પચાસ ટકા વસ્તી જોડાયેલી છે પચાસ ટકા કરતાં પણ વધારે કહીશ લગભગ સિત્તેર ટકા વસ્તી એની સાથે જોડાયેલી છે તો આ વિભાગોને આપણે હાઇલાઇટ કરવા જોઈએ અને એની અંદર જે પરિવારો છે આવે છે એ બધાઓને જુદા જુદા પ્રકારના લાભ કેવી રીતે મળે એ જોવું જોઈએ મને વિશેષ આનંદ એ છે કે શ્રમ રોજગાર દ્વારા આ વર્ષે અમે અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની અંદર કામ કરતા જે મજદૂરો છે જેની અંદર સુથાર લુહાર પ્રજાપતિ કડિયા જે બહેનો પણ કામ કરે છે માર્ગ મકાનની અંદર પણ બહેનો કામ કરે ભાઈઓ કામ કરે છે કોઈ જંગલ કટિંગના કામ કરતા હશે આવા બધા અનેક એવા લોકો છે ગુજરાતમાં કે જેની વસ્તી લગભગ એક કરોડ જેટલી છે તો આવા લોકોના સુધી કોઈ રાજ્ય સરકારો પહોંચી નહોતી અને એટલા માટે રાજ્ય સરકારે અમે પહેલીવાર એ બધાઓનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છીએ અને ડિજિટલ ઇન્ડિયાના એક ભાગ સ્વરૂપે એ લોકોને અમે એક યુવિન કાર્ડ આપી રહ્યા છીએ જે યુવિન કાર્ડ જેની પાસે હશે એના આધારનો પણ લાભ મળશે એને મા વાત્સલ્ય અને નો પણ લાભ મળશે બધાઓને એમને આવાસનો પણ લાભ મળશે અને જે પ્રકારની એ કામ કરતા હશે એ પ્રકારની એને કીટ પણ મળશે સાધનો એને પણ મળશે એના બાળકોને અભ્યાસ કરવા માટેની તકો પણ પ્રાપ્ત થશે એમ કરીને અમે આખા વિભાગને ઉપાડ્યો છે એમને વધારે સ્કિલની જરૂરિયાત હોય છે કારણ કે નવી નવી ટેકનોલોજી આવી છે તો નવી ટેકનોલોજીના માધ્યમ દ્વારા એમને વધારે કામ કરવું પડે અને શીખવી પડે એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના આપણે કરી છે વડોદરાની નજીકમાં ચોકારી પાસે આપણે એને જમીન પણ હવે એલોટ કરી રહ્યા છીએ હું ચાઈના જઈ આવી તો ચાઈનાની અંદર ખૂબ મોટી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બની છે હું માનું છું ત્યાં સુધી ત્રીસ એકર કે હેક્ટર જમીનમાં એક્ઝેક્ટ એકર હેક્ટરની અંદર અત્યારે હું ભૂલી ગઈ છું પરંતુ એટલા મોટા વિશાળ પાયા ઉપર એ લોકો સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે છે અને જેટલા પણ એન્જિનો જેટલા પણ નવી ટેકનોલોજી શોધાવી એ બધા જ ત્યાં એના સાધનો હોય છે અને લગભગ દર વર્ષે ત્રણ લાખ જેટલા યુવાનોને એ લોકો સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે છે આપણે ત્યાં આઈટીઆઈને વગર છે તો એની અંદર સ્કિલ ડેવલપમેન્ટનું કામ આપણે શરૂ કર્યું છે હમણાં ગાંધીનગરની અંદર પણ ત્યાંના એસોસિએશને સ્કિલ ડેવલપમેન્ટ માટે અને વધારે અપગ્રેડેશન થાય એમની સ્કિલમાં એના માટે નવું કામ એમણે શરૂ કર્યું છે હમણાં હું ગોરવા જવાની છું એની અંદર પણ વર્ષે પાંચસો યુવાનોને આવી રીતે સ્કિલનું ડેવલપમેન્ટ કરી શકે અપગ્રેડેશન કરી શકે એના માટેનું ઉદ્ઘાટન આપણે કરી રહ્યા છીએ એમ અનેક સ્થાનો ઉપર આપણે ટુકડે ટુકડે આ બધો વિચાર કર્યો છે અને કામનો શરૂઆત પણ થઈ છે કૌશલ્યવર્ધન કેન્દ્રો ચાલે છે યુમિદના કાર્યક્રમો ચાલે છે જેની અંદર સ્કિલ માટે જ આપણે પ્રયાસ કરીએ છીએ પણ એક મોટા વિશાળ પાયા ઉપર અને કંપનીઓ ઇન્ડસ્ટ્રીઝ એ બધાઓને જોઈન્ટ કરીને મેં વિચાર કર્યો છે એ દિશાની અંદર આગળ વધવાનું અને વડોદરા પાસે જે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી આપણે બનાવવા જઈ રહ્યા છીએ એમાં આ બધાઓનો ભલે ચાઇના જેવું આપણે નહીં બનાવી શકીએ પણ એનાથી વન ફોર્થ એનાથી વન એઇથમાં ભાગનું પણ જો એ પ્રકારે આપણે બનાવી શકીએ તો ખૂબ મોટો લાભ ગુજરાતના યુવાનોને થવાનો છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ થોડાક સમયની અંદર ઇન્ડસ્ટ્રીઝ એકત્ર કરીને એમના સૂચનો એમની ભાગીદારી કઈ રીતે આવે કારણ કે મારી સાથે જે ડેલિગેશન હતું એ ડેલિગેશનમાં પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ હતો કારણ કે એમને પણ એવા જ યુવાનો જોઈએ જ છે એમને પણ પરેશાની તો છે જ એટલે બધાઓની સાથે રહીને આ કામને આપણે ઉપાડવું છે કેન્દ્ર સરકારે બેન જે મેક ઇન ઇન્ડિયાનું અભિયાન કર્યું છે એમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે શહેરી યુવકો કે જે લોકો અંગ્રેજી બોલતા છે તેઓને રોજગાર માટે વધુ સજ્જ કરવાના સ્કિલ ડેવલપમેન્ટ

કંપનીઓ સાથે પહેલાં બેઠકો થાય છે એમની જરૂરિયાતો કેવા પ્રકારની છે એ જરૂરિયાતો કેટલી સંખ્યામાં છે એ બધું જ પહેલાં સર્વે આપણે કરી લઈએ છીએ સર્વે કર્યા પછી એ પ્રકારની તાલીમ વિદ્યાર્થીઓને આપણે આપીએ છીએ અને તાલીમ આપ્યા પછી એ જ કંપનીઓ આવે છે એમના ઇન્ટરવ્યૂ લે છે અને ઇન્ટરવ્યૂમાંથી એમને જે સક્ષમ લાગે છે એને પોતાના ત્યાં એ લઈ જાય છે એ રીતે જ પ્લેસમેન્ટ કરવાનું કામ એ રીતે થાય છે અને લગભગ દર વર્ષે એક લાખ જેટલા યુવાનોને તાલીમ આપીએ છીએ અને એમાંથી લગભગ એસી ટકા જેટલા યુવાનોનું પ્લેસમેન્ટ પણ થઈ જાય છે આપની રુચિ બાળ કલ્યાણ પણ આપને મન બહુ જ પ્રિય છે તો પોષણયુક્ત ગુજરાત બનાવવાની દિશામાં સરકાર શું કામ કરી રહી છે બાળકનો જન્મ આપનાર માતા છે આ એક સર્કલ છે બાળકનો જન્મ થાય દીકરી હોય દીકરી કુપોષિત હોય મોટી થાય કુપોષિત રહે એટલે કુપોષિત માતા બને કુપોષિત માતા બને એટલે કુપોષિત બાળકને જન્મ આપે એ જ બાળક પાછું મોટું થાય એટલે એક આ સર્કલ છે એ સર્કલને કેવી રીતે તોડી શકાય તો જ એક સશક્ત બાળકનો જન્મ પણ થઈ શકે અને તંદુરસ્ત સમાજનું આપણે નિર્માણ કરી શકીએ અને એટલા માટે આપણે એક કામ શરૂ કર્યું છે લગભગ ચારેક મહિના પહેલા વડોદરાની અંદર જ્યારે મારો એક કાર્યક્રમ હતો ત્યારે કેટલાક ડોક્ટરો સાથે અને અધિકારીઓ સાથે મારી એક ચર્ચા થઈ હતી અને એ વખતે હું એમને એક ઉદાહરણ આપતી હતી કે આપણે યલો ઝોન ગ્રીન ઝોન અને રેડ ઝોનમાં બાળકોને બાયફર્કેશન કરીએ છે એટલે હું એમને એક પ્રશ્ન પૂછતી હતી કે આપણે દસ વર્ષના બે બાળકોને લાવીએ એક ટ્રાઇબલનું બાળક હોય અને એક તમારા મારા જેવા ઘરનું બાળક હોય આમ જરા હટ્ટુ કટ્ટું લાગતું હોય એવું બાળક લાવો અને બંનેને સો મીટર દોડાવો તો કયું બાળક સૌથી પહેલાં સો મીટર દોડી જશે તો બધાઓનો એક જ જવાબ હતો કે ટ્રાયબલનું બાળક હવે એ જ બાળકની હાઈટ ઓછી છે એ બાળકનું વેઇટ ઓછું છે તો એને કારણે આપણે એ બાળકને રેડ ઝોનમાં ધકેલી દીધું છે અને જે બાળકનો દેખાવ સારો છે અટ્ટું કટ્ટું દેખાય છે વજન વધારે છે હાઈટ પણ બરાબર છે એ બાળક મજબૂત નથી તંદુરસ્ત નથી તો પણ એને આપણે ગ્રીન ઝોનમાં મૂક્યું છે તો આ આપણો જે માપદંડ છે એ માપદંડમાં કોઈ ખામી દેખાય છે અને એટલા માટે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બાળકોની સ્ક્રુટની કરીએ જેમાં ડોક્ટરોને પણ હાજર રાખીએ અને બાળકોનું વેઇટ પણ લઈએ હાઈટ પણ લઈએ અને સાથે સાથે એના મસલ્સ કેટલા પાવરફુલ છે અને એની પગની પાહિ કેટલી મજબૂત છે એ બે પણ એની અંદર આપણે એડ કરીએ અને બંનેને એડ કરીને ચાર માપદંડો નક્કી કરી અને છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાને આપણે સ્કૂટની કરી તો એની અંદર ઘણા બધા બાળકો ગ્રીન ઝોનમાં હતા કેટલાક ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં પણ આવ્યા રેડ ઝોનમાંથી કેટલાક યલોમાં પણ ગયા અને કેટલાક ગ્રીન ઝોનમાં પણ ગયા અને જે મોટી સંખ્યા આપણે બતાવતા હતા એની અંદર ખૂબ મોટો ઘટાડો રેડ ઝોનમાં થયો હવે રેડ ઝોનના પણ અમે બે ભાગ કર્યા કે એક એવા બાળકોને શોધો કે જેમને તાત્કાલિક એમને દવાની જરૂરિયાત છે અને સારા પોષણની જરૂરિયાત છે સારી સારવારની જરૂરિયાત છે એને અલગ તારવે જે બાળકોને તાત્કાલિક આવશ્યકતા હતી હોસ્પિટલની તો એવા બાળકોને શોધીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરો એકવીસ દિવસનો એનો કોર્સ છે એ કરો માતાને પણ ત્યાં રાખો સારું ભોજન વગેરે આપો સારા ડોક્ટરો મળે સારી દવાઓ મળે એ બધું આપણે કરવાની શરૂઆત કરી એમાંથી ત્રણ મહિનાની અંદર સારા પરિણામો આપણને પ્રાપ્ત થાય અને એટલા માટે હમણાં જ ચાર પાંચ દિવસ ઉપર એક આખો કુપોષણ મુક્ત ગુજરાત નું એક કાર્યક્રમે લોન્ચિંગ કર્યો સમગ્ર રાજ્યની અંદર લોન્ચિંગ થયો એમાંથી લગભગ દસ બાર જેટલા જિલ્લાઓને આપણે પ્રાયોરિટીના ધોરણે લીધા છે કે જ્યાં કુપોષણ વધારે પ્રમાણમાં છે પહેલી તારીખથી પહેલી જૂનથી ગઈકાલથી બધા જ બાળકોનું સ્ક્રુટિની થઈ રહ્યું છે અને સ્ક્રુટિની જેમ જેમ થઈ રહ્યું છે એમ બાળકોને વધારે કઈ પ્રકારની જરૂરિયાત છે તો એમને હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે પહેલાંને અમે એક નવું પોષણ તૈયાર થયું છે એ પણ માલન્યુટ્રીશનના આધારે અમે કરાવડાવ્યું છે એમાં સિંગદાણા શેકેલા મિલ્ક પાવડર અને સાકર એ બધાઓનું મિક્સ કરીને બાળકને એક ચમચી બે ચમચી એની જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે એને બાળકોને ઘરે આપવા માટેની ઘટના બનાવી છે બાળક સૂવે સવારે ઉઠે તો આઠેક કલાક એને કાંઈ મળતું નથી હોતું તો એ સમય પણ એને થોડુંક મળી જાય આંગણવાડીમાંથી છૂટ્યા પછી પણ એને બે ત્રણ કલાક વચ્ચે કાંઈ મળતું નથી હોતું એ સમયે પણ એને મળી જાય સવારે વહેલાં પણ એને મળી જાય તો ધીરે ધીરે કરીને સ્વાસ્થ્યની અંદર ખૂબ મોટો ફેર પડ્યો છે એટલે મેં જે આ આખું અભિયાન ઉપાડ્યું છે એને દર મહિને હું એની સમીક્ષા કરવાની છું અને કેટલા બાળકો આમાંથી બહાર નીકળ્યા એ પણ આપણે જોઈશું માનું છું કે આજે આપણે આજે આખો કાર્યક્રમ ઉપાડ્યો છે એમાં દીકરા અને દીકરી બંને છે તો મેં જે કહ્યું કંઈક આખું સર્કલ છે તો જો દીકરીને આપણે કુપોષણમાંથી મુક્ત કરી શકીએ નાની ઉંમરમાંથી જ તો એ દીકરી મોટી થશે ત્યારે કુપોષિત નહીં રહે અને કુપોષિત નહીં હોય તો એક સ્વસ્થ બાળકને જન્મ આપશે તો બાળક કુપોષિત નહીં જન્મે આ એક મારો મારો વિચાર છે અમારો એકલીનો વિચાર નથી પણ ગુજરાતના અનેક ગાયનેક ડોક્ટરો આની અંદર જોડાયા છે મારા માટે બહુ જ આનંદનો વિષય છે કારણ કે એમણે પણ આમાં ખૂબ મોટો સહકાર કર્યો છે એનજીઓ પણ આની અંદર જોડાય છે અમારા અધિકારીઓ પણ આની અંદર ખૂબ રસ લઈ રહ્યા છે અને મેં અમારા ચૂંટાયેલા સૌ સદસ્યોને પણ આની અંદર ભાગીદાર બનાવ્યા છે એક ઉલ્લેખનીય બાબત અમે સૌ જાણીએ છીએ કે આપે જાહેર કાર્યક્રમોમાં પુષ્પોની જગ્યાએ ફળોની અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોની ટોપલી સ્વીકારવાનું શરૂ કર્યું જે આંગણવાડીના કાર્યકર્તાઓને તરત આપી દેવાય છે તેમ ખૂબ જ એક આપની પહેલ ખરેખર લોકોએ બહુ જ બિરદાવી છે અને બહુ પ્રશંસનીય છે સાથે સાથે મારે એ પૂછવું છે હવે આપને મુખ્યમંત્રી શ્રી કે કોઈપણ રાજ્ય સરકાર માટે ઔદ્યોગિક વિકાસ અને સામાજિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવું અઘરું છે તો આપની સરકાર આપના નેતૃત્વમાં એ કઈ રીતે જાળવી રહી છે તમે ફૂલોની જગ્યાએ ફળોની વાત કરી પણ એનું પાલન તમે ના કર્યું અહીં તી તમે ફૂલો લઈને આવ્યા હવે આવો ત્યારે ફળો લઈને આવજો જેથી કરીને મારી આંગણવાડીના દસ પંદર બાળકોને સફરજન ખાવા મળે કેળું ખાવા મળે અને એ તમે જુઓ ને તો તમને આનંદ આવે મને એક ઘટના યાદ એટલા માટે કરી લઉં કે હું ભાવનગરની અંદર કન્યા શિક્ષા યાત્રા માટે જતી હતી ત્યારે બાળકોને શું આપવું તો મેં કલેક્ટરશ્રીને કહ્યું કે તમે શાક માર્કેટ ખોલાવો ફળફળાદીને ત્યાંથી બાળકો માટે જેટલા પણ બાળકો છે દરેકને એક સફરજન મળે એ પ્રકારની વ્યવસ્થા કરો તો એ ફળોનો અને બધો ઢગલો થઈ ગયો શાકભાજીના અને ફ્રૂટ્સના વેપારીઓ એટલા બધા ફળફળાદી આપ્યા કે ત્યાં ઢગલો થઈ ગયો એક બાળકના હાથની અંદર જ્યારે સફરજન આવ્યું ત્યારે એને જે રીતે બાળક ખાતું હતું એ જોવાની એટલી બધી બધાઓને મજા આવી કે એમના દાંત આવડા મોં આવડું અને સફરજન આવડું તો એને એને ટુકડો ના કરી શકે તો રડે કમાનથી ખવાતું નથી એમ કરીને એ દ્રશ્ય જ્યારે હું જોતી હતી ત્યારે મારા મનમાં વિચાર આવે તો કે આપણે સૂકામાં બધા ફૂલો આપણે લઈએ છીએ એમાંથી મને મેં શરૂ કરાવ્યું કે ફળોથી આપણે સન્માન કરીએ હવે તો ફળોની જગાએ ડ્રાય આવી રહ્યું છે અને શાકભાજી પણ આવી રહ્યું છે એ ઉપરાંત અનાજ કઠોળ પણ આવી રહ્યું છે અને એટલા પ્રમાણમાં ભેગું થયું છે કે અમારા બાળકો રોજ મગ અને ચણા ખાય તો એ ખૂટે નહીં એટલું ભેગું થયું છે આ જનભાગીદારી આની અંદર છે છેવ આપે વાત કરી ઉદ્યોગની અને સાથે સાથે સામાજિક વિકાસની વાત કરી છે સામાજિક વિકાસની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે એની અંદર એજ્યુકેશન પણ આવે એની અંદર હેલ્થ પણ આવે છે એની અંદર આર્થિક પણ આવશે એમાં સ્વચ્છતા પણ આવશે આ બધી બાબતો એની સાથે જોડાયેલી છે હું માનું છું કે ઔદ્યોગિક વિકાસ થતો જાય એમાં રોજગારી પણ એમને પ્રાપ્ત થતી જાય રોજગારીમાંથી એમને આવક પણ એની અંદર થતી જાય છે પરંતુ જ્યાં સુધી એમના જીવનની અંદર પરિવર્તન ન આવે એમ અને એમના જીવનની અંદરથી કુરિવાજો નાશ ન ભાવે અંધશ્રદ્ધાઓ દૂર ન થાય ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસના કારણે એમના ઘરમાં જે આર્થિક આવકમાં વધારો થાય છે એ આર્થિક આવકનો આર્થિક જે વધારો થયો છે એનો ઉપયોગ એમના જીવનની અંદર પરિવર્તન લાવવાની અંદર એમને કરવો પડે આ બધાની અંદર અને એટલા માટે જરૂરી છે અવેરનેસની તો એટલે આપણે વારંવાર મહિલાઓ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે આપણે ત્યાં દારૂ પીવાના ગુટકા ખાવાના મસાલા ખાવાના બીડી પીવાના એને કારણે જે પરિસ્થિતિ પેદા થાય છે એમાંથી કેન્સર જેવા રોગો બધો જ ખર્ચ એની અંદર જતો રહે તો આપણે આરોગ્યની વાત કરીએ છીએ આપણે બાળકોને શિક્ષણની વાત કરીએ છીએ એટલે ત્રુટી ક્યાં પડે છે તો એક બાજુ આપણે છોડી શકતા નથી અને આવકનો મોટો ભાગ આ તરફ ચાલ્યો જાય છે અને આવકનો નાનો ભાગ એ બાળકોના હિત માટે બાળકોના આરોગ્ય ઘરના પરિવારના આરોગ્ય માટે દૂધ પીવા માટે ફ્રૂટ્સ ખાવા માટે સારો આહાર ખાવા માટે સારી દવાઓ સારો પહેરવેશ એની અંદર આપણે ખર્ચી નથી શકતા એટલે બંનેની વચ્ચે સંતુલન ત્યારે શકે બને કે જ્યારે સમગ્ર સમાજ આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને સમાજની અંદર ઘર ઘર અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરે તો જ બંનેનું વચ્ચેનું સંતુલન જળવાશાયું બેન આપ એક શિક્ષક છો મૂળ એ શિક્ષક તો અને મૂલ્યાંકન કરવાનું આપને હથોટી હોય જ તો કેન્દ્ર સરકારના એ એક વર્ષનું આપ કઈ રીતે મૂલ્યાંકન કરશો અને સાથે સાથે રાજ્ય સરકારનું આપનું મૂલ્યાંકન કેવું છે જો દેશ એ વર્ષોથી અનેક પ્રકારની સમસ્યાઓ અને બીમારીઓથી ગ્રસ્ત બની ગયો હતો છેલ્લા દસ વર્ષનું શાસન પણ આપણે દેશનું જોયું છે અને આપણે બધા સાક્ષી રહ્યા છીએ ગુજરાતની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હતી બે હજાર એક પહેલા આપણે ગણીએ કે ઓગણીસો ને પંચાણું પહેલાં ગણીએ ત્યારે ગુજરાતની પણ એ જ દશા હતી નરેન્દ્રભાઈના આવ્યા પછી ગુજરાતમાં જે છેલ્લા દસ બાર વર્ષની અંદર જે કામ થયું અને હવે આખો દેશ કહે છે કે ગુજરાત એક મોડેલ રાજ્ય બનાવ્યું છે તો મોડેલ રાજ્ય બનાવવું હોય તો એનો પાયો નાખવો પડે થાગડ થીગડ કરવાથી કાંઈ પરિસ્થિતિમાં ફેર ના આવે દાખલા તરીકે હું જ્યારે શિક્ષણ મંત્રી બની ત્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર હતો મેં નક્કી કર્યું કે ભાઈ શિક્ષકોની ભરતી અને બદલીની અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ તો મેં થીગડ થાગડ કામ ન કર્યું પણ એક યોજના બનાવી કે આ જ પ્રમાણે ભરતી થશે ને આ જ પ્રમાણે એમાં અડચણો આવી એમાં પડકારો પણ આવે પણ એ બધાઓને આપણે પાર કરીને પણ એક નવી કેડર આપણે ઊભી કરી દીધી એમ નરેન્દ્રભાઈએ જે કોઈ પડકારો દેશની સામે હતા એની અંદર એમણે ધીરે ધીરે કરીને પાયો નાખ્યો ભ્રષ્ટાચાર ક્યાં થયો તો એ ભ્રષ્ટાચારને નાબૂદ કેવી રીતે કરી શકાય તો એમણે પારદર્શકતા એની અંદર લાવવાની શરૂઆત કરી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની એમણે શરૂઆત કરી જે એજ્યુકેશનની બાબતો હતી તો બેટી બચાવો અને બેટી પઢાવોનો એક નારો કરીને આખા દેશને એમણે એની સાથે એમણે જોડી દીધું એ જ રીતે કિસાનોના પ્રશ્નો હતા તો કિસાનોના પ્રશ્નો માટે પણ અહીં જે બે બાબતો આપણે ત્યાં હતી કિસાન ક્રેડિટ કાર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડ તાકા દેશના ખેડૂતોને મળે એના માટે એમણે શરૂઆત ત્યાં કરાવડાવી ધીરે ધીરે કરીને રાજ્યો આપશે એ પ્રમાણે એમણે પાયો જે ફાઉન્ડેશન મજબૂત કરવાની જરૂરિયાત હતી એ ફાઉન્ડેશન કર્યું અને કોઈ પણ સંસ્થાનો ફાઉન્ડેશન મજબૂત હોય તો એના ઉપર ઇમારત મજબૂત જ બની શકે છે એટલે નરેન્દ્રભાઈએ આ એક વર્ષની અંદર જે મજબૂત પાયો ઊભો કર્યો છે એ પાયા ઉપર હવે પાંચ વર્ષની અંદર ઇમારત ભવ્ય ચણાશે શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે જનધન યોજના હોય કે પછી બાર રૂપિયામાં વીમા યોજના હોય કે ત્રણસો ત્રીસ રૂપિયાની વીમા યોજના હોય કે પછી અટલ પેન્શન યોજના હોય આ બધા જ ગરીબો માટેની યોજનાઓ છે અને એમાં પણ કુશળતાપૂર્વક એમણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે જનતા પણ એમાં ભાગીદાર બની છે વડાપ્રધાન શ્રી સુર સુકન્યા નિધિની પણ શરૂઆત થઈ દસ વર્ષની નાની કન્યાઓના ભવિષ્યની એમણે ચિંતા કરી કે અઢાર વર્ષ કે એકવીસ વર્ષની દીકરી થાય લગ્ન વખતે એને પૈસા જોઈશે તો અત્યારથી તમે બચતની કરવાની શરૂઆત કરો સાઠ વર્ષ પછી પણ નાગરિકોની ચિંતા એમણે કરી કે તમે અટલ પેન્શન યોજનામાં આટલા મૂકશો તો કેન્દ્ર સરકાર પણ આટલા મૂકશે રાજ્ય સરકાર પણ આટલા મૂકશે જેથી કરીને વૃદ્ધ પેન્શન યોજના સાઠ વર્ષની ઉંમરે તમને મળતી થશે તો કોઈના ઉપર આધાર નહીં રાખવો પડે આવા એક આવતા વીસ વર્ષને ધ્યાનમાં રાખીને એમણે મજબૂત પાયો બનાવ્યો છે અને એ પાયા ઉપર ઇમારત પૂરો વિશ્વાસ છે કોંગ્રેસ તો એની ટીકા કરે સ્વાભાવિક છે અમારી યોજના અમારી યોજના પણ તમારી યોજના ને અમલવારી કરાવવા માટેની જવાબદારી તમારી હતી તો તમે કેમ ન કરાવી શક્યા મૂળ યોજના કોઈ પણ બનાવે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને સિદ્ધિ હાંસલ કરવી એ જ મહત્વનું કામ છે અને એ નરેન્દ્રભાઈએ કરી બતાવ્યું છે મિત્રો આજે આપણે શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે વાતચીત દોરન જાણ્યું કે કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓનું અમલીકરણ પાયો નખાઈ ગયો છે અમલીકરણ શરૂ થઈ ગયું છે અને ગુજરાતે તેને ખૂબ સુંદર અને સફળ રીતે પ્રતિસાદ આપ્યો છે બેન આપે એમને આપનો મૂલ્યવાન સમય આપ્યો તે બદલ આપનો ડીડી ગિરનાર વતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ